Once again, welcome everyone in world of chemistry. I think in our last session we have completed the gaseous studies. Gaseous studies na division ni andar we were discussing about some principles, postulates regarding the gaseous molecules, particles and species. With the help of that, we are able to get the knowledge, information about gaseous substances. Thereafter, half portion of revision will be remaining. A portion then, next session ni andar athva to next class ni andar apne aagal joshu, but in today's session, we are start our another new topic, and that is thermodynamics. As you know, it's our first session about thermodynamics, and that is always as an introductory lecture about thermodynamics. So we are start from history. Okay, in SEM 5 syllabus we have the from thermodynamics third law. Usman Kadhi Shah Samadhi Trizo Niyam Jai. Ki Trizo Niyam. E Niyam Ni Taravani. એને આધારે નર્ન્સ ઇક્વેશન ઇન નર્ન્સ ઇક્વેશન થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇન બે કોરિલેશન અને સમ એપ્લિકેશન ઓફ થર્ડ લો આટલું જ તમારા સિલેબસ ની અંદર છે ઇન સેમ 5 થર્મોડાયનેમિક્સ બટ વી આર સ્ટાર્ટ ફ્રોમ હિસ્ટ્રી થર્મોડાયનેમિક્સ એની શરૂઆત છે બેઝિકલી The background of thermodynamics is physics. ખરેખર તો physics ની અંદર થી belong કરે છે. But as we are know that we are studying physical chemistry. Physical chemistry. And physical chemistry is a branch of physics. But we are dealing with some chemical properties. That's why this paper will be having chemistry. Or you can say chemical science. તો એની અંદર ફિઝિક્સની અંદર જે કાંઈ પ્રિન્સિપલ્સ લોસ અને પોસ્ટ્યુલર જે છે એની એપ્લિકેશન કેમેસ્ટ્રીની અંદર અથવા તો કેમિકલ કમ્પાઉન્ડની અંદર બિહેવિયર ઓફ કેમિકલ કમ્પાઉન્ડ વિથ સમ ફિઝિકલ મોર ઓવર ફિઝિકલ ના કહેતા ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ કેવું વધારે એવું છે બિકોઝ ઇટ ઇઝ બિલોંગ ટુ ફિઝિક્સ અને ફિઝિક્સની અંદર વી આર ડીલ વિથ સો મેની થિંગ વિથ ઇલેક્ટ્રિસિટી તો ઇલેક્ટ્રિસિટીનું કેમિકલ કમ્પાઉન્ડની અંદર કેવું બિહેવિયર એની સ્ટડી જે છે એની પર વધારે ફોકસ ઇન 18th સેન્ચુરી આફ્ટર ધી 18th સેન્ચુરી થર્મોડાયનેમિકની શરૂઆત ઓલમોસ્ટ 17th એટ ધ એન્ડ ઓફ 17th સેન્ચુરીથી થઈ હતી કઈ રીતે થઈ હતી There was one of the most well-known scientists in the thermodynamics in the Kubis Bhag Mujerlo. Want, own, e vegnanic case, and energy, okay, to bhautik shastri hata, paan, e some classical chemistry hata, to chemating shabda je hata. Inni upar vegnanic un vadare focus. Kaan kya, કેમેસ્ટ્રી શબ્દ તો અપભ્રંશ છે ખરેખર કેમેટિંગ જે આપણે ફર્સ્ટ સેશનની અંદર વાત કરી હતી તો એ કેમેટિંગ જે છે એની ઉપર વધારે ફોકસ હતું બિકોઝ ધ ક્લસ્ટર ઓફ ધી અર્થ ઘણી બધી વસ્તુ આપણને એવી મળતી હતી કે જે બહુ જ ઉપયોગી છે તો એની સ્ટડીઝ સાથે સાથે એનર્જી ઇલેક્ટ્રિકની સ્ટડીઝ એ બધી જ એ કાર્ય તો ફોકસ બધાનું ઇલેક્ટ્રિસિટી અને જે પૃથ્વીના ખનન કાર્યમાંથી જે કાંઈ વસ્તુ મળતી એની ઉપર વધારે
So they have thought that if we are combining the a compound which can get from the cluster of the earth and electricity, if they are combining them, so energy was the source, that's why energy is એના વિશેનો ઘણો ખ્યાલ આપણને મળે. તો એ એનર્જી ફિઝિક્સમાંથી ઇલેક્ટ્રિસિટી ટુ ધી કેમિકલ કમ્પાઉન્ડ, એટલે જ આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી, કે ઇલેક્ટ્રોન ખરેખર તો ઇલેક્ટ્રોનની અસર કેમિકલ કમ્પાઉન્ડ ઉપર કેમ થાય. તમને એમ થાય કે સર ઇલેક્ટ્રોન તો એટમની અંદર હોય જ, એની ઇફેક્ટ તો કે એ વસ્તુ આ તો જુદી છે. કોઈ એક પરિપથ હોય, એક વેરી સિમ્પલ પરિપથ ઇલેક્ટ્રોનનો જથ્થો અહીંથી પાસ થાય છે. એ ઇલેક્ટ્રોનની જ વાત થાય છે. આપણે જે એટોમિક નંબરમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ એ જ ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન વર્લ્ડમાં જ્યાં જાઓ ને બધે સરખા જ છે. તો એ વૈજ્ઞાનિક વાન હોર્ન એને સૌ પહેલાં આવેલા સ્ટીમ એન્જિનનો કોન્સેપ્ટ આવ્યો. એની પછી બોઇલ, જે આપણે વાયુના ગતિવાદના સિદ્ધાંતોની અંદર રોબર્ટ બોઇલ, કે જેણે નિયમ આપ્યો કે ગેસિયસ કમ્પાઉન્ડનું જે પ્રેશર દે છે ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ, એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ રોબર્ટ બોઇલ એને જે સ્ટીમ એન્જિનનો કોન્સેપ્ટ હતો એને આગળ વધારીને એર પંપિંગ અથવા તો એર પંપની શોધ કરી. એ રોબર્ટ બોઇલ સાથે રોબર્ટ હુક, રોબર્ટ બોઇલ તો કેમિસ્ટ હતા, પછી રોબર્ટ હુક નામનો એક વૈજ્ઞાનિક એના પંપને સપોર્ટ કરીને ઘણા બધા આવિષ્કારો કર્યા. પણ એ જે તે સમયે જ્યાં પંપ બનાવ્યો અથવા તો સ્ટીમ એન્જિનની જે શોધ થઈ એની અંદર એન્જિનની એફિશિયન્સી જે છે એ બહુ જ લો હતી કે ડાઉન. તો એ વખતે નિકોલસ નામના વિજ્ઞાની નેપોલિયન વોલ્ફ, હું બધા નામ સાંભળ્યું છે, નેપોલિયન વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગ રાજા એવું કહી શકીએ, અથવા તો અ વેરી પાવરફુલ મેન, કે જેણે એ સાઇડના નેશન ઉપર આક્રમણ કરીને ઘણી બધી સંપત્તિઓ જીતી. એ નેપોલિયનને વોર્મો નિકોલસ નામનો જે વિજ્ઞાની હતો એણે સ્ટીમ એન્જિનની જે વાન હોર્ન આ વૈજ્ઞાનિકે જે સ્ટીમ એન્જિન બનાવ્યું એના કરતાં વધારે એફિશિયન્સીવાળા એન્જિનની શોધ કરી, જેનાથી નેપોલિયન સામે જે યુદ્ધ થાય છે એની અંદર એના જે કંઈ એ વખતના વ્હીકલ્સ છે એ વધારે સરળતાથી ચાલી શકે. તો એ સ્ટીમ એન્જિનની અંદર મેઇન કોન્સેપ્ટ જે છે એ એનર્જીનો છે, મેઇન કોન્સેપ્ટ એનર્જીનો. તો થર્મોડાયનેમિક્સ વિશે બહુ જ ઘણા વર્ષોથી, લગભગ 100-150 વર્ષોથી ચાલતું આવે છે, પણ એને નામ પછી ધીરે ધીરે અપભ્રંશ. પહેલાં તો સ્ટડી ઓફ એનર્જી એવું કહેવાય, સ્ટડી ઓફ એનર્જી અથવા તો હીટ, આનું સિનોનિમ તમારે કેવું પડે છે હીટ, એવું પણ કહી ગુજરાતીની અંદર ઉષ્મા અને ઉર્જા પ્લસ ગરમી, આ ત્રણેય શબ્દ જે છે આ ત્રણે ત્રણ શબ્દ અલગ અલગ છે. તમને એમ થાય કે સર ઉર્જા કે ઉષ્મા કે બધું એક જ થાય ને, ગરમી ના, એઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઓલ ધીસ થ્રી ટર્મ્સ. આ ત્રણેય ટર્મ્સની અંદર ઘણો બધો ભેર છે એ બાય ધ ટાઈમ આપણે જોશું. પણ સ્ટીમ એન્જિન મૂળ તો સ્ટીમ એન્જિનનો જ્યારે આવિષ્કાર થયો ત્યારે થર્મોડાયનેમિક્સની શોધ થઈ. પછી સ્ટીમ એન્જિનમાંથી કેમિકલ સાયન્સની અંદર એપ્લાઈડ, કારણ કે ફિઝિક્સની અંદર જે થર્મોડાયનેમિક્સ હતું ત્યાં આપણે ખાલી ઓનલી વી આર ડીલિંગ વિથ હીટ વર્ક ટેમ્પરેચર ઉર્જા છે, ઉષ્મા છે, ગરમી, પછી એનું જે કાર્ય અને ટેમ્પરેચર છે એની જ વાત કરતા હતા. પણ આ સેમ થિંગ વિથી પેલા અવેલેબલ ઇન કેમિકલ સાયન્સ. જ્યારે આપણે કેસીએસ સ્ટડીની વાત કરતા હતા ત્યારે એવું કીધું છે કોઈ એક પાત્ર
પાથરેની અંદર જો વાયુના મોલેક્યુલ્સને ભરેલા હોય તો દેર આર ધી મેઇન ફોર પેરામીટર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. અને કયા કયા હતા? પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર એન્ડ મોલ, નંબર ઓફ મોલ્સ અથવા તો કમ્પોઝિશન ઓફ ગીવન ગેસિયસ કમ્પાઉન્ડ. મોલ્સ એટલે આપણે મોલ સૂત્ર તમે જોવો છો, રિએક્શન એમ કોઈ પણ એમ વન પ્લસ એમ ટુ અથવા ટોટલ નંબર ઓફ મોલ્સ. તો તમને આ ખબર પડી જાય ત્યારે આપણે એને કમ્પોઝિશન એવો સૂત્ર આવી કમ્પોઝિશન ઓફ ગીવન ગેસિયસ કમ્પાઉન્ડ. તો આ ચાર પેરામીટર જે છે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર એન્ડ કમ્પોઝિશન ઓફ મોલ્સ. હવે આજથી આપણે નંબર ઓફ મોલ્સ ન કહેતા કમ્પોઝિશન ઓફ ગીવન મોલેક્યુલ અથવા તો ગીવન મેટર. મેટર ગ્રાન્ટી મેનલી થ્રી સ્ટેટ ઓફ મેટર આર અવેલેબલ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. આ બધાના કમ્પોઝિશનની વાત કરશું. કેમ કમ્પોઝિશનની? હજી સુધી પ્રોડક્શન લેક્ચર આગળ વધતી આઈડિયા આવી જાય જેમાં આપણને ખબર નથી કે ભાઈ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને કમ્પોઝિશન કઈ રીતે આની અંદર ભાગ ભજવે છે. યસ યસ આઈ નો, આપણને ખબર છે કે ઘન પ્રવાહી હોય. ઓકે, બીજું શું ખબર હતી? તો કે અરેન્જમેન્ટ ઓફ ઓલ ધ પાર્ટિકલ્સ આર ડિફરન્ટ. સોલિડની અંદર શું વ્યવસ્થિત હોય, લિક્વિડમાં થોડી લિબરાઈટી હોય અને ગેસિયસની અંદર તો સાવ અસ્ત વ્યસ્ત હોય. એનાથી વિશેષ આપણને કાંઈ ખબર નથી આ ત્રણ વિશે. પણ સ્ટડીઝ ઓફ ગેસિયસ સબસ્ટન્સની અંદર તમે જોયું હશે કે આર ડિસ્કસિંગ સો મેની થિંગ્સ રિગાર્ડિંગ ધીસ થ્રી સ્ટેજ ઓફ થ્રી સ્ટેટ ઓફ મેટર. તો હવે જ્યાં આપણે એક અથવા બે ગેસિયસ પાર્ટિકલ્સ અથવા તો મોલેક્યુલ વાત કરી દીધી એટલે આપણે એમ કહેતા હતા કે નંબર ઓફ મોલ્સ વોઝ આર અવેલેબલ ઇન ગિવન સિસ્ટમ. પણ હવેથી આપણે જ્યારે વાત કરીશું ત્યારે સરાઉન્ડિંગની અંદર વાત કરીશું. તો સરાઉન્ડિંગની અંદર તો કોઈ એક ગેસિયસ મોલેક્યુલ્સ અવેલેબલ છે, ત્યાંથી વાસ્ટ નંબર ઓફ ગેસિયસ પાર્ટિકલ્સ ઓફ મોલેક્યુલ્સ આર અવેલેબલ. તો હવે આપણે કમ્પોઝિશન ઓફ એની મેટર, એની મેટર એટલે કે અર્થમાંથી કોઈ પણ મેટર, સોલિડ, લિક્વિડ ઓર ગેસિયસ એની વાત કરીશું. તો આ ચાર પેરામીટર્સ જે સેમ ફિઝિક્સ ની અંદર અવેલેબલ હતા ત્યારે તે વખતના વૈજ્ઞાનિકોએ આ જે થર્મોડાયનેમિક્સ છે એને એપ્લાય કરી જેની અંદર કેમિકલ સાયન્સ. અને કેમિકલ સાયન્સની અંદર જ્યારે આપણે એપ્લાય કરીએ ત્યારે સેમ ફિનોમિનન, સેમ પેરામીટર્સ, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર એન્ડ કમ્પોઝિશન ઓફ ગિવન અનનોન મેટર એની વાત કરવાની. તો નાવ વી સ્ટાર્ટ થર્મોડાયનેમિક્સ. હવે થર્મોડાયનેમિક્સ કેમેસ્ટ્રીની અંદર અથવા તો કેમિકલ સાયન્સમાં કઈ રીતે ક્યાંથી આવી? તો દિસ ઇઝ બ્રીફ હિસ્ટરી રિગાર્ડિંગ ધ થર્મોડાયનેમિક્સ. હવે કેમિકલ સાયન્સ અથવા તો કેમિસ્ટ્રીની અંદર થર્મોડાયનેમિક્સને આપણે જો જોવું હોય તો ફર્સ્ટ વી સ્ટાર્ટ ફ્રોમ ધી થર્મોડાયનેમિક્સના શબ્દથી. તમે આ શબ્દને જો બ્રેક કરી નાખો તો યાર ગેટિંગ ટુ વર્ડ્સ, થર્મો, થર્મો એન્ડ ડાયનેમિક્સ. થર્મો મીન્સ કે હીટ, ગરમી અથવા તો હીટ. ડાયનેમિક્સ ધ સ્ટડી ઓફ મોશન, સ્ટડી ઓફ મોશન. એન્ટ્રોપી કેવી આવે છે પહોંચવાનું છે આપણે ના એને કે ભાઈ ભાવનગરથી રાજકોટ અમદાવાદ જવું તો આપણી સ્પીડ કેટલી હતી? તો કે ભાઈ રાઉન્ડ અબાઉટ 200 કિલોમીટર પર અવર. પણ આપણે ગરમીની વાત કરીએ તો કહેવાય હા જે ગરમી રહે છે એ એક પ્રણાલીમાંથી બીજી પ્રણાલીની અંદર 500 કિલોમીટર પર અવર ચડું છું. મોશન એટલે તો પેલો થોડો એવો થાય પણ મોશન એટલે સ્પીડ પણ એવું હોય નહીં. તો આપણે અહીંયા મોશન કઈ રીતે જોવાનું? સ્ટડી ઓફ મોશન ઓફ હીટ એનું નામ છે થર્મોડાયનેમિક્સ. તો મોશન જે છે કોઈ એક પાત્ર જે છે એ પાત્રની અંદર કોઈ મેટર ભરેલું છે, લિક્વિડ સેમ્પલ પાણી એસ. એ પાણી જે છે પહેલાં આપણે એને હોટ વોટરની અંદર પોર કર્યું હતું એટલે કે એડ કર્યું હતું. બાય ધ ટાઈમ સમય જેમ જશે તેમાં પાણી જે છે એનું ટેમ્પરેચર શરૂઆતમાં તાપે છે અને એટ ધ એન્ડ ઓફ 1 and 2 અવર એનું ટેમ્પરેચર બદલાઈ જશે. તો એ જે ચેન્જ રહે છે કોનો ચેન્જ? ગરમીનો. અને જો હીટ, હીટનો
માટે ચેન્જ થાય ઇઝ મોશનની અવાજ, ઇઝ મોશનની અવાજ. અને આ બેને કમ્બાઈન કરીને સ્ટડી ઓફ મોશન ઓફ હીટ, દેટ ઇઝ નોન એઝ થર્મોડાયનેમિક્સ. તો એક સિમ્પલ ડેફિનેશન આપણે થર્મોડાયનેમિક્સની દેવી હોય તેવું દઈ શકીએ કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી ઇન વિચ વી આર સ્ટડીંગ ધ ચેન્જ ઇન હીટ. એક સારો શબ્દ વાપરી તો હીટ કેપેસિટી, હીટ કેપેસિટી. હીટ કેપેસિટી એટલે કોઈપણ મેટર જે સોલિડ લિક્વિડ અથવા ગેસિયસ એનું કોઈપણ એક્ઝામ્પલ અથવા કોઈપણ એક્ઝામ્પલ એનું ટેમ્પરેચર જો આપણે વધારવું હોય અથવા ઘટાડવું તો એના માટે જે કાંઈ એનર્જીની જરૂર પડે એને હીટ કેપેસિટી કહેવાય. તો એ જે ચેન્જ ઓફ હીટ એની વાત કરશું તો આ જે પાત્ર મેં લીધું એને આપણે મસ્ત નામ આપી દઈએ, તેને આપણે થર્મોડાયનેમિક્સની અંદર સિસ્ટમ ગેસિયસ કન્ડિશનની અંદર ઘણી વખત આ સિસ્ટમ 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 શબ્દ આવે છે. ફાઇનલી નાવ ધીસ ઇઝ વોટ સિસ્ટમ ઇઝ. સિસ્ટમ એટલે તમે જે આ પાત્ર લેવા તેની અંદર જેમ આપણે લેબની અંદર ટેસ્ટ ટ્યુબ હોય અને એની અંદર કેમિકલ રિએક્શન બધા કરો, તારા પ્રેક્ટિકલની અંદર ટેસ્ટ ટ્યુબ તો લાઇટિંગ કર્યો હશે, નહીં કરો તો હવે કરશો, તો એ જે છે એ સિસ્ટમ કહેવાય. ટેસ્ટ ટ્યુબ જે છે એ સિસ્ટમ કહેવાય. પાત્ર બનવાનું બહુ શું થાય, પાત્રને આપણે સિસ્ટમ તરીકે ઓબ્ઝર્વ કરીશું. એની અંદર કોઈ પણ સેમ્પલ કરેલું ગેસ ગેસ લિક્વિડ સોલિડ જે કાંઈ છે, તો આ વોટર કન્ટેન્ટર છે એ કોઈ એક સિસ્ટમમાં આવે, એ કોઈ સિસ્ટમની અંદર આવે. એનો હું કરવાનું આપણે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ. વિશ્વ એટલે હું એકરાજા સ્ટેટ નેશન એની વાત નથી કરતો, પૃથ્વી આખી જે આખું વિશ્વ જે છે એનું અતિ સૂક્ષ્મ ભાગ એટલે કે આપણું આજે આ બોર્ડ જે છે આ બોર્ડની આખા વર્લ્ડ સામે કાંઈ વેલ્યુ નથી. ઇટ મીન્સ ઇઝ અ વેરી સ્મોલ અમાઉન્ટ કમ્પેર ટુ યુનિવર્સ. તો યુનિવર્સનો સ્મોલેસ્ટ પાર્ટ અથવા તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જે અંડર ઓબ્ઝર્વેશન હોય, કોના ઓબ્ઝર્વેશનની અંદર હોય તો કે આપણા ઓબ્ઝર્વેશનની. કેમ? બિકોઝ વી હેવ ટુ સ્ટડી ધીસ થિંગ્સ. ડેટ છે આપણે સિસ્ટમમાં છીએ અત્યારે, જેમ હું અહીંયા લેક્ચર લઉં છું તમે મને જોવો છો, પણ તમારા માટે હું એક પ્રકારની સિસ્ટમ જ છું, મારી માટે તમે પણ એક સિસ્ટમ જ છો. સેમ થિંગ વિથ ધ એટમ કે વિશ્વનો કોઈ અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિચ ઇઝ અંડર ઓબ્ઝર્વેશન એને આપણે પ્રણાલી કહીએ, એને પ્રણાલી કે જે ઓબ્ઝર્વેશનની અંદર હોય. તો હવે એવું વિચારી શકાય આ રીતે કે તમે જે કાંઈ વસ્તુ જોવો છો, ઓબ્ઝર્વ કરશો, ભણશો, વાંચતા શું કરે એ બધી જ તમારા માટે સિસ્ટમ છે. કેમેસ્ટ્રી ઇઝ એવરીવેર. ઘણી વાર આ શબ્દ વાપરું કે જે જગ્યાએ જોવા ત્યાં કેમેસ્ટ્રી છે, ખાલી એક નજર એની હોવી જોવાની. તો આ પ્રણાલી વિશ્વની વાત કરીશ, એના મારે સમજાવું તો કે વિશ્વને બોર્ડ ઉપર ડિસ્ક્રાઇબ કરવું બહુ અઘરું છે, પણ ડિસ્ક્રાઇબ કરીએ આપણે. સપોઝ આ વિશ્વ, આ વિશ્વની અંદર આ આખી પ્રણાલી આવેલી છે, આ આખી પૃથ્વી તારા અને ગેલેક્સી નામ બોલવામાં આવી, એની અંદર આપણો ક્લાસ આવ્યો અને એનો બોર્ડ આવી અને અમે અહીંયા તમે આવી ગયા. આ પ્રણાલી, આ પ્રણાલી છે વિશ્વમાં અતિ સૂક્ષ્મમાં કે જે અંડર ઓબ્ઝર્વેશન છે. તો આ બાજુનો જે ભાગ જે રેસ્ટ રહી છે ગ્રીન એને આપણે થર્મોડાયનેમિક્સમાં સરાઉન્ડિંગ એને આપણે સરાઉન્ડિંગ કહેશું. અને આ સરાઉન્ડિંગ અને આ જે સિસ્ટમ જે છે એ લઈને એકબીજાથી અલગ કરી શકાય એક કાલ્પનિક રેખા છે, ઇમેજનરી લાઈન, એક ઇમેજનરી લાઈનથી આ બેને આપણે એકબીજાથી અલગ કરી શકીએ. સરાઉન્ડિંગ એન્ડ ડીસી સિસ્ટમ. તો આ રીતના કાંઈક શરૂઆત થાય છે થર્મોડાયનેમિક્સની ઇન કેમિકલ સાયન્સ. ફર્સ્ટ પોઈન્ટ એન્ડ ધેટ ઇઝ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. તો આ સિસ્ટમ સરાઉન્ડિંગ, નેક્સ્ટ પોઈન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ. એટલા બધા
types of system are available, open system. Closed system, isolated, khuli pranali, band pranali and nirali pranali. Abadi pranali ho, and regular jeevan ka also approach. Paana, kaula jeeva hai. Newton data hai, gravitation na niyam ho hai. गुरुत्वाकर्षण का नियम है भाई पहले सबर जन था तो दुनिया ने कोई पण वस्तु ऊपर से नीचे जाऊ हेड के ऊपर न थी पण शोध कर रहे थे कि आप थावन कारण के गुरुत्वाकर्षण पर फिर एग्जांपल ऑक्सीजन दे हम आपने तेरे जगह से हम रामायण महाभारत काल का मानस जीवता और ये ऑक्सीजन ने लिए जीवता पण जहां से आई थिंक जोसेफ पिस्टल है यस जोसेफ पिस्टल है 1751 ની અંદર ઓક્સિજન ની શોધ કરી ત્યાં સુધી કોઈ ખબર નહોતી કે આ ઓક્સિજન છે બટ વાયુ તો છે જેને જે માણસ જીવે છે એમ આ બધી પ્રણાલીઓ તમે રેગ્યુલર જીવનમાં જોવો છો પણ કોઈ મારી જો સાયન્ટિસ્ટ તમને મેળો નહીં હોય કે તમને બતાવી શકે ઓપન સિસ્ટમ ની વાત કરું તો આ એક પાત્ર છે તો સિસ્ટમ ઘેરી લીધું આપણે પાણી ભરેલું છે અંદર પાણી ભરેલું છે અને એને આપણે નીચે હીટ પ્રોવાઈડ કરીએ ગરમ કરીએ અથવા તો આની અંદર એક હીટર મૂકી દઈએ એને શું થાય આ જે પાણી જે છે ત્યાં પછી નીચે વધે અમુક લેવલ સુધી જો પાણીનું ટેમ્પરેચર વધે ત્યાં સુધી વાંધો નથી 100 ડિગ્રી સેલ્સિયસ અપ જ્યારે ત્યારે પાણી જે છે અંદર ઉકળવા માંડે અને તમે ઓબ્ઝર્વ કરો ત્યારે મોલેક્યુલ જે છે એ વાઇબ્રેટિંગ મોશન માંગી લે અને ક્યારે તો બહુ વાણી કરતા બીઓ 100 ડિગ્રી સેલ્સિયસ થયું જાય તો એની અંદર તમે આ મોલેક્યુલ્સનો અવાજ પણ સંભળાય છે કેમ તો સ્પેક્ટ્રોસ્કોપી અંદર તમે ભણ્યા છો એવરી મોલેક્યુલ પોઝેસ સમ એનર્જીસ રેટેશનલ રોટેશનલ એટલે ઘણી બધી એનર્જીસ એમાંની એક એનર્જી છે વાઇબ્રેશન મોશન ની એ મોલેક્યુલ્સની પોતાની મોલેક્યુલ્સ ના કહેતા એની અંદર જે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન્સ ફંડામેન્ટલ પાર્ટિકલ્સ એની એ ઉર્જા છે એ અહીંયા તમને ઓબ્ઝર્વ થાય પછી શું થાય મોર ઇવેન્ટ ટેમ્પરેચર વધારે તાપમાન વધારીએ તો આ જે પાણીના મોલેક્યુલ જે છે અહીં વેપોરાઇઝ થાય વેપોરાઇઝ થઈ જાય એટલે રૂપાંતરણ બાષ્પની અંદર વાયુમાં થઈ જાય તો આમાં એવું કહી શકીએ કે પહેલા ને ઉર્જા આપી પછી તમે એને ઉર્જા આપો તો શરૂઆતમાં ક્યાં ઉર્જા આપી એના કરતાં ઉર્જા વધી ગઈ પ્લસ પ્રવાહી એમાંથી વાયુમાં રૂપાંતરિત ત્યારે જ્યારે તમે આને ગરમ કરો છો ત્યારે ઓપન આ બંધ પાત્ર નથી ઓપન પાત્ર અને આપણે જે ડિસ્કશન ઓપન છે ઓપન છે તેનો મતલબ કે જનરલ આઈડિયા ખુલ્લી પ્રણાલી માટે આપણે એવું આપી શકીએ કે આ સિસ્ટમની અંદર મેટર જે છે એ મેટરનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે તો કે યસ લિક્વિડ ટુ ગેસિયસ આપણે ગેસિયસ સ્ટડીઝની અંદર વાત કરી હતી કે સોલિડ કેન બી ટ્રાન્સફર ઇન લિક્વિડ લિક્વિડ આ ટ્રાન્સફર ઇન ગેસિયસ મોલેક્યુલ પછી જો આ હજી આને થોડા મેં સુધારા કરીએ તો તેમ ગેસિયસ ટ્રાન્સફર ઇન લિક્વિડ અને લિક્વિડ ઇન સોલિડ આ કે રિવર્સિબલ પ્રોસેસ એનો મતલબ અવસ્થાઓ બદલાય છે તો કે આ બદલાય છે સોલિડ લિક્વિડ લિક્વિડ ટુ ગેસિયસ ટુ લિક્વિડ ટુ સોલિડ એની જેમ આ જે લિક્વિડ જે છે મેટર જે છે એનું રૂપાંતર જે છે બીજી અવસ્થાની અંદર થઈ જાય તો એવું કહી શકીએ કે આની અંદર ઊર્જામાં પણ ફેરફાર થાય છે અને મેટર જે છે એની અવસ્થા પણ બદલાય છે તો આની અંદર એનર્જી જે છે એ પણ ચેન્જ થાય છે અને મેટર જે છે એની અવસ્થા પણ ચેન્જ થાય છે જેને ઓપન સિસ્ટમ કહીએ છીએ ક્લોઝ સિસ્ટમની અંદર વાત કરીએ તો ક્લોઝ સિસ્ટમની અંદર આ પાત્ર બંધ અને એને આપણે હીટ પ્રોવાઈડ કરીએ આ પાત્ર બંધ છે આપણે એને નીચે બંધન એર સ્ટુડન્ટ ઓફ કેમેસ્ટ્રી જે બંધન વિષય થઈ ગયા છે આપણે એને બંધનથી આને જે ગરમ કરીએ છીએ બંધન છે જો આપણે ટેમ્પરેચર આપી પ્રોવાઈડ કરીએ તો સેમ થિંગ વિલ બી હેપન ઇન ધ અધર સી ઓપન સિસ્ટમ એમ ટેમ્પરેચર ધીરે ધીરે બદલાશે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે એટલે વાઇબ્રેશન મોશન બિયોન્ડ 100 ડિગ્રી સેલ્સિયસ તો આ જે મોલેક્યુલ જે છે એનું
રૂપાંતર વરાળમાં તો થશે પણ વરાળમાં મળતું જશે ત્યાં સરફેસ ઉપર ચોંટી જશે બધા જ પાણી અને એક સમયે વરાળમાંથી પાછું રૂપાંતર લિક્વિડ ફોર્મમાં થઈ જશે આવું ક્લોઝ સિસ્ટમમાં જોવા મળે તાપમાન વધે છે મેટલ ઇન્ટરચેન્જ થાય છે પણ પાછું ઓક્સિજન મેટલ આવી જાય એટલે કે લિક્વિડ ફોર્મમાં હતું એક્સેસ ફોર્મમાં ન્યાજ કોઈ પાછું લિક્વિડ ફોર્મમાં તો ટેમ્પરેચર વધે છે એમાં પણ બધું એનર્જીમાં તો ફેરફાર થાય છે એનર્જીની અંદર ફેરફાર થાય છે પણ મેટરમાં ચેન્જ થશે ડિકેમનો એ આપણને જોવા મળતો ડિકેમનથી જોવા મળતો સર અહીંયા વાયુમાં તો વહી ગયા પણ ઓપન સિસ્ટમમાં શું હતું આ પાણીના મોલેક્યુલ ટેમ્પરેચર ઉડી ગયા એટલે વાતાવરણ સરાઉન્ડિંગની અંદર વહી ગયા પછી એને ફરીથી પકડીને આની અંદર રાખવા ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ પણ અહીંયા એવું કહે છે અહીંયા જે મોલેક્યુલ છે એ સપાટી ઉપર મેં ઓલી સ્ટીમ વરાળ એનો એક્સપેરિમેન્ટ આઈ થિંક નાના ધોરણની અંદર કર્યો છે કે વરાળને ડીફાઈન બહાર લે છે પછી પાછા ઠંડા પાણી પાછા રિટર્ન આવે છે એક સમય એવો આવે છે કે બે વચ્ચે ઇક્વિલિબ્રિયમ સપાઈ જાય છે પછી નર્ક આમાં જાય છે નથી આમાં આવે એક કોન્સેપ્ટ એ છે એક કોન્સેપ્ટ એવો છે કે રેટ ઓફ રિએક્શન જે છે આમ ક્યારે સપોઝ છે કે ઇક્વિલિબ્રિયમ સપાઈ જાય ત્યારે ઉપરથી નીચે આવવાનું છે ને નીચેથી ઉપર જવાનું છે બહુ સારી રીતે તો આ સિસ્ટમને એટ ટાઈમ આપણે આઈડિયલ સિસ્ટમ જેવું કહીશું અને પછીનો પોઈન્ટ ખાલી તમે આટલી વસ્તુ ભણીને આવ્યા છો અથવા તમારા વિશેષ ખ્યાલ છે ઓપન સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ પણ આ છે નવી સિસ્ટમ કહે છે આઈડિયલ સિસ્ટમ આઈડિયલ સિસ્ટમનો કોન્સેપ્ટ ઇક્વિલિબ્રિયમ ઓફ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ ઓફ થર્મોડાયનેમિક્સ ધેર આર ધી ફ્યુ ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક્સ એક ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એક ક્લાસિકલ કેમેસ્ટ્રી થર્મોડાયનેમિક્સ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ કેમિકલ સાયન્સ થર્મોડાયનેમિક્સ અનધર વન ઇઝ કેમિકલ ઇક્વિલિબ્રિયમ થર્મોડાયનેમિક્સ આ જે ભાગ છે થર્મોડાયનેમિક્સના કોન્સેપ્ટ બધાનો સેમ પણ એની અંદર જે ડેરિવેશન ને ઇક્વેશન જે આવે છે ત્યારથી વાસ્તવિકનું કેમિકલ બેલેન્સ એમાંથી આ ઇક્વિલિબ્રિયમ થર્મોડાયનેમિક્સમાં આઈડલ સિસ્ટમ આઈ થિંક આ નવું હશે તમારા ખેર તો વાત એ આવી હતી કે એનર્જીનું ટ્રાન્સફોર્મેશન તો થાય છે પણ મેટરનું ટ્રાન્સફર આપણે ક્લોઝ સિસ્ટમની અંદર નહીં કરી શકીએ અને છેલ્લે જે છે આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે નિરાળી એની અંદર આપણે એનર્જી અથવા તો મેટર બેમાંથી એક પણ ટ્રાન્સફોર્મેશન અચ્છા આ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે કે પછી સરાઉન્ડિંગ વાતાવરણ નહીં કેમ તો હમણાં કહી દઈએ કે આ યુનિવર્સ જેમાં આપણી આ સિસ્ટમ છે બોથ આર કોઓર્ડિનેટેડ વિથ સિસ્ટમ એઝ વિથ સરાઉન્ડિંગ એઝ ટ્રાન્સફોર્મેશન જે છે હીટનું અથવા મેટરનું જેમાં સરાઉન્ડિંગ વાતાવરણ પણ નિરાળી પ્રણાલી જે છે નિરાળી પ્રણાલીમાં એનર્જી અથવા તો મેટર એમાંથી એક પણ ટ્રાન્સફોર્મેશન થઈ શકે નહીં અને આવી સિસ્ટમ બધાની પણ પર્ટિક્યુલર 98% અથવા તો 99% સુધી તમે પહોંચી શકો પણ જો 100 ડિગ્રી સેલ્સિયસ સોરી 100% પહોંચવા માટે ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ કેમ જો એવું થઈ જાય તો કોઈ એક સિસ્ટમ હોય જેની અંદર તમે કોલ્ડ વોટર અથવા તો હોટ વોટર ભરેલું હોય તો વર્ષોના વર્ષો સુધી આની અંદર ઠંડુ પાણી ભર્યું તો ઠંડુ જ રહે અને ગરમ પાણી ભર્યું તો ગરમ રહે પણ એવું બનાવવું શક્ય નથી બટ એટ પ્રેઝન્ટ માર્કેટની અંદર એવા અમુક આઈડલ થર્મોસ મળે કે જેમાં આપણે ગરમ વસ્તુ ગરમ રાખવા માટે ઠંડી વસ્તુ ઠંડી રાખવા માટે ઉપયોગ કરીએ છીએ પણ અમુક સમય સુધી ઇટ ઇઝ અ લિમિટેશન ઓફ થર્મોડાયનેમિક્સ એ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા છે અને એમ થાય કે સાહેબ થર્મોસમાં હું અને મર્યાદા તો કે આ બધું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અથવા તો જે કંઈ વસ્તુઓ આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લઈ એ બધાએ ક્યાંક ને ક્યાંક આપણા જે સબ્જેક્ટ છે સાયન્સના મેથ્સ હોય ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય ત્યારે શું સંગત છે તો આ થર્મોડાયનેમિક્સની મર્યાદા પ્રણાલીઓ એની અંદર એનર્જી અને મેટરનું ટ્રાન્સફોર્મેશન થાય એટલે કે સ્ટેટ ઓફ મેટર જે છે એ બદલાય છે સ્ટેટ ઓફ મેટર બદલાવા માટે પ્રોસેસ હશે કંઈક ઘનમાંથી પ્રવાહીમાં જવાનું પ્રવાહીમાંથી ગેસિયસની અંદર એમાં સિસ્ટમમાં જ્યારે ટ્રાન્સફોર્મેશન થાય છે અવસ્થા એની પણ કંઈક પ્રોસેસ છે એ પ્રોસેસને થર્મોડાયનેમિક્સ પ્રોસેસ કહેવાય
કોન્સેપ્ટ નો પ્રોસેસ આઇસોથર્મલ થર્મલ કરતા ટેમ્પરેચર જ્યાં ચાર પેરામીટર સ્પેસિયલ સ્ટડીઝ માં આવતા હોય થર્મોડાયનેમિક કમ્પ્રેશન વોલ્યુમ ટેમ્પરેચર એન્ડ કમ્પોઝિશન ઓફ ગિવન મેટર એમાંથી ટેમ્પરેચર જે છે થર્મલ કરતા તાપમાન તાપમાન કરતા ટેમ્પરેચર આઇસોથર્મલ એટલે કે કોઈ પ્રાણી છે એની અંદર તમે ટેમ્પરેચર ને કોન્સ્ટન્ટ કરી આઇસોથર્મલ પ્રોસેસ પ્રેશર તમે એટલું વધારો વોલ્યુમ પણ જે તમારે લેવું હોય કમ્પોઝિશન ઓફ કમ્પાઉન્ડ કેટલી વધારે તમે લઈ શકો પણ ટેમ્પરેચર બિલકુલ ઇમિડિયટલી કોન્સ્ટન્ટ ત્યારની જે સિસ્ટમ હોય એને આઇસોથર્મલ ત્યારે તમે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર રૂપાંતર કરી શકો એટલે ગુજરાતથી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી બોમ્બે એમ નહીં ઘરમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ એ રીતે એક આઇસોથર્મલ એની અંદર પ્રેશર જે છે એને કોન્સ્ટન્ટ કરીને તમે સ્ટેટ ઓફ મેટર ચેન્જ કરી શકો એક છે આઇસોટોનિક આઇસોટોનિક એટલે કે કદ જે છે ફિક્સ તમે કરી દે વોલ્યુમ કે ભાઈ આટલું કદ છે સીસી ની અંદર આપણે વોલ્યુમ ને માપીએ દેટ એડિયાબેટિક પ્રોસેસ ની અંદર પ્રેશર વોલ્યુમ ટેમ્પરેચર ને કોન્સ્ટન્ટ કરીએ અથવા તો કમ્પોઝિશન ને આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ આઈ નો કે તમારા જૂના કોન્સેપ્ટ અલગ છે એડિયાબેટિક પ્રોસેસ બાબતે પણ મોર ઓવર નેક્સ્ટ સેશન માં જ્યારે આપણે ડીપ માં વાત કરીશું ત્યારે આપણે વધારે ખ્યાલ આવશે કા તમે આ ત્રણ નંબર ઓફ કમ્પોઝિશન નંબર ઓફ મોલ ને કોન્સ્ટન્ટ કરીને એને એક્સપ્લેન એડિયાબેટિક પ્રોસેસ તો આ પ્રોસેસ છે બાય વી કેન કન્વર્ટ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ કોઈ એક પ્રણાલીમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકે આ પ્રોસેસ છતાં હજી બે પ્રોસેસ એવી છે કે જેનાથી તમે સ્ટેટ ઓફ મેટર બદલી શકો એટલે કે જો આઇસોથર્મલ હોય તો પણ તમે બે પ્રોસેસ કરી શકો છો હજી આઇસોથેરમિક હોય તો પણ એડિયાબેટિક હોય તો પણ એવા બે પ્રોસેસ અચ્છા ગુજરાતીમાં પ્રોસેસની પ્રથમ એવો શબ્દ વાપરે તો આ સમયના હજી બે પ્રકરણ છે જેનાથી પછી વેલેટિક આઇસોથર્મલ હોય પહેલી કોઈ પણ હોય તમે સ્ટેટ ઓફ મેટર બદલી શકો એક છે રિવર્સિંગ એટલે કે પ્રતિવર્તી પ્રતિવર્તી અને રિવર્સિબલ રિએક્શન ને ઇરિવર્સિબલ રિએક્શન પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં પ્રતિવર્તી પ્રક્રિયાઓ એમાં ખ્યાલ તો છે કે ભાઈ પ્રતિવર્તી એટલે કે પ્રક્રિયક હોય રિએજન્ટ એ રિએજન્ટમાંથી એક વખત પ્રોડક્ટ પડી જાય પછી અમુક સમય એટલે ઇક્વિપ્યુમ સ્થપાઈ જાય એટલે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ મળે એને રિવર્સિબલ રિએક્શન કહેવાય અપ્રતિવર્તી એક વખત રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ પડી પછી એમાં અમારી પાસે પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ મળશે નહીં એને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય આવા બે પ્રોસેસ પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમ રિવર્સિબલ પ્રોસેસ અને ઇરિવર્સિબલ પ્રોસેસ એની અંદર પ્રતિવર્તી પ્રોસેસની અંદર અને અપ્રતિવર્તી એક જ ડિફરન્સ છે ખાલી કે આ પ્રક્રિયા જે છે અથવા તો આ પ્રક્રમ જે છે ઇટ્સ વેરી સ્લો ઇટ્સ વેરી સ્લો બહુ જ ધીમી પ્રક્રિયા છે અને કાઇનેટિકની અંદર આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એવું જોઈએ કે અતિ સ્લો પ્રોસેસ હોય એનો રેટ કે એફર્ટ ફાઇન એટલે કે એનો વેગ જે છે તે આપણે જાણી શકતા નથી ત્રણ ટાઈપની પ્રક્રિયાઓ વેગ અતિ ધીમી વેરી સ્લો ધીમી એટલે કે ખાલી સ્લો જલ્દી અમે એને થ્રી ટાઈપ ઓફ રિએક્શન સારું અલગ અલગ કેમિકલ સાયન્સ વેરી સ્લો સ્લો અને ફાસ્ટ તો આમાંથી તો ફાસ્ટ રિએક્શન હોય એનો પણ રેટ આપણે ગોતી નથી શકતા વેરી સ્લો રિએક્શન હોય એનો પણ રેટ નથી ગોતી શકતા બટ આ જે ધીમી પ્રોસેસ છે હાઇડ્રન સિચ્યુએશનની અંદર જે પ્રક્રિયા પ્રોગ્રેસ કરે છે એનો રેટ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ તો એની અંદર એવું છે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે વેરી સ્લો તો જ ધીમે પ્રક્રિયા છે એ ધીમે થાય છે એટલે જ પ્રતિવર્તી છે એવું પણ કે રિએક્ટરમાંથી જો પ્રોડક્ટ બનતો હોય તો પ્રક્રિયામાંથી નિકલ કરવામાં બનવા માટે સિલિકોન મોર ધેન 10 થી 15 યર્સ 10 થી 15 વર્ષ લાગતા હોય
તો આ પ્રક્રિયાને અડચણ વગર તો ફરીથી આપણે સ્ટાર્ટ કરી શકીએ એટલે જ ઇરિવર્સિબલ છે. તમે સમજાવું ને સમજાવ. આ એક બેઝિક સમાન અવેલેબલ છે મારી કરતા વિશેષ વધારે માહિતી ત્યાંથી મળશે. થેન્ક યુ.